सतकैवल साहिब, सतकैवल विद्या मंदिर, परम गुरु पाठशाला संकुल, हूँ पटेल हरीश भाई बी, धोरण 12 विषय अर्थशास्त्र, यूनिट 10 उद्योग क्षेत्र। उद्योग क्षेत्र की अंदर उद्योग क्षेत्र नु महत्व, औद्योगिक माळखू अने औद्योगिक विकास माटे सरकारे लीधेला पगला, त्यार पछी विशिष्ट आर्थिक विस्तार अने नाना पायाना उद्योगोनुं महत्व, आटला मुद्दा आपणे आ टॉपिकनी अंदर भणीशुं। तो उद्योग क्षेत्रनी अंदर आपणे जोईए के दुनियाना देशोमां खेती, उद्योग अने सेवा क्षेत्र एम त्रण उत्पादक क्षेत्रनो समन्वय जोवा मळे छे। जे पैकी उद्योग एक महत्वनुं उत्पादक क्षेत्र होय ए दरेक अर्थतंत्रमां खूब ज अगत्यता धरावे छे। सामान्य रीते विकसित देशोनो अभ्यास करता साउदी अरेबिया जेवा पेट्रोलियम निकास करता देशोने बात करता मोटा भागना विकसित देशों औद्योगिक देशों छे। दाखला तरीके अमेरिका, ब्रिटन, जापान विश्वमां ए खेती ने मुख्य व्यवसाय गणता देशों पण विकसित छे। दाखला तरीके ऑस्ट्रेलिया, न्यूजीलैंड એ ખેતી ક્ષેત્રની અંદર આગળ છે, છતાં વિકસિત દેશો છે। એટલે ખેતી ક્ષેત્ર આધારિત વિકસિત દેશો ખૂબ ઓછા છે, જ્યારે ઔદ્યોગિક દેશોની સંખ્યા વધારે છે અને વિકસિત દેશ હોય એવા ઘણા બધા ઔદ્યોગિક દેશો છે। એટલે વિશ્વના દેશોમાં મોટાભાગના દેશો એવું માનતા થયા છે કે ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે औद्योगिक क्षेत्र विकास खूब जरूरी है। एटले आपणे अहीं जोईए के आ रीतना औद्योगिक क्षेत्र है एक महत्वनुं क्षेत्र है। एटले आपणे पण अगर जोईशुं के आर्थिक विकास भारते जे हासिल कर्यो एमां औद्योगिक क्षेत्र फाळो पण विशेष छे। हवे आपणे जोईए उद्योग क्षेत्रनुं महत्व। देशना झड़पी आर्थिक विकास माटे કૃષિ ક્ષેત્રના વિકાસ માટે, રોજગારીની નવી તકોનું સર્જન કરવા માટે અર્થતંત્રના આંતરિક સાધનોના મહત્તમ વપરાશ માટે, લોકોની આવકમાં ઝડપી વધારો કરવા માટે અને લોકોના જીવનધોરણને સુધારવા માટે ઔદ્યોગિકરણ જરૂરી છે। એટલે આપણે કહી શકાય કે ભારત જેવા વિકાસમાન દેશોમાં જોવા મળતી બેરોજગારી અને ગરીબી જેવી વિકટ સમસ્યાઓના નિવારણ માટે ઔદ્યોગિકરણ ખાસ જરૂરી છે। એક ઔદ્યોગિકરણ માત્ર આર્થિક વિકાસ હાંસલ કરવા માટે નહીં પણ સામાજિક રાજકીય સ્થિરતા માટે પણ ખૂબ જરૂરી છે। એ આપણને એના કેટલાક મુદ્દા આપણે જોઈએ એના પરથી આપણને ખ્યાલ આવશે। તો પહેલું છે રાષ્ટ્રીય આવકમાં ફાળો। તો ભારતની આઝાદી સમયે ખેતી ક્ષેત્રનો જે ફાળો છે એ ખેતી ક્ષેત્રમાં આપણે જોઈએ તો ખેતી ક્ષેત્રનો જે ફાળો એ ખૂબ અગત્યનો છે। એટલે ખેતી ક્ષેત્રની અંદર એનું પ્રભુત્વ આપણને ખાસ વિશેષ જોવા મળતું હતું। એટલે ઉદ્યોગોના વિકાસને કારણે એનું મહત્ત્વ ઘટ્યું છે, એની સામે ઉદ્યોગોનો રાષ્ટ્રીય આવકમાં ફાળો છે વધવા પામ્યો છે। અર્થતંત્રના આયોજિત પ્રયાસોના ફળ સ્વરૂપે ઉદ્યોગોએ રાષ્ટ્રીય આવકમાં પોતાનો જે ફાળો છે એ વધાર્યો હોવા છતાં એ પૂરતો છે એમ કહી શકાય નહીં। કારણ કે વર્ષ આપણે જોઈએ કે 1951માં રાષ્ટ્રીય આવકમાં 16.6% હિસ્સો ઉદ્યોગોનો પ્રાપ્ત થતો હતો, જ્યારે 2013-14માં રાષ્ટ્રીય આવકમાં 27% જેટલો હિસ્સો ઉદ્યોગ ક્ષેત્રે પ્રાપ્ત કર્યો છે। એટલે એના પરથી આપણે કહી શકીએ કે રાષ્ટ્રીય આવકમાં ઔદ્યોગિક ક્ષેત્રનો જે ફાળો છે એ નોંધપાત્ર રીતે વધારો થયેલો છે। પણ બીજી બાબત ખાસ નોંધવાની કે સેવા ક્ષેત્રના વિકાસમાં પણ ઔદ્યોગિક ક્ષેત્રનો જે ફાળો છે એ અભૂતપૂર્વ રહ્યો છે। કારણ કે સેવા ક્ષેત્રનું જે મહત્ત્વનું યોગદાન આપણે જોઈએ તો એમાં ઉદ્યોગ ક્ષેત્રનું છે,
કારણ કે ઉદ્યોગોનો વિકાસ થાય તો જ સેવા ક્ષેત્રનો વિકાસ આપણે કરી શકીએ. એટલે એ પરથી આપણે જોઈ શકીએ છીએ કે ઔદ્યોગિક જે વિકાસની અંદર અરે સેવા ક્ષેત્રના વિકાસની અંદર જે ઉદ્યોગોનો ફાળો છે એ ખૂબ વિશેષ તરીકે આપણે જોવા મળે છે. બીજું આપણે જોઈએ આગળ કે રોજગારીની અંદર જે એનો ફાળો છે એ ખૂબ અગત્યનો છે. તો રોજગારીની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ભારતમાં ભારત અતિ વસ્તી ધરાવતો દેશ છે. સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ એ ભારત છે. એટલે શ્રમનો પુરવઠો પૂર્ણ સ્વરૂપે રોજગાર અર્થે ઉત્પાદક કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવતો નથી. એટલે બધાને રોજગારી પ્રાપ્ત થતી નથી એનો અર્થ એ. એટલે અર્થતંત્રમાં રોજગારીના તકોના અભાવને કારણે બેરોજગારીનો મોટો પ્રશ્ન છે. એટલે ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા આયોજનના પ્રયાસના ભાગરૂપે આપણે વિકાસ હાંસલ કરતાં એની રોજગાર ક્ષમતામાં વૃદ્ધિ થયેલી જોવા મળે છે. એટલે વર્ષની અંદર આપણે જોઈએ કે વર્ષ 1951ની અંદર 10.6% શ્રમિકો ઉદ્યોગ ક્ષેત્રે રોજગારી મેળવતા હતા. હવે એ પ્રમાણ વધીને વર્ષ 2011-12માં એનો વ્યાપ વધવાથી રોજગારીના પ્રમાણમાં નોંધપાત્ર ફેરફાર આપણે લાવી શક્યા છીએ. તો એ દ્રષ્ટિએ આપણે અહીંયા જોઈએ તો રોજગારીની અંદર એ સારો એવો વધારો આપણે અહીંયા કરી શક્યા છીએ. ત્યાર પછી છે નિકાસ આવક. તો ખેતી ક્ષેત્રની જેમ ઉદ્યોગ પણ પોતાનું ઉત્પાદન પ્રમાણ વધારીને અર્થતંત્રમાં બચતપાત્ર અધિશેષની નિકાસ કરી વિદેશી હુડિયામણની કમાણી સર્જે છે. એટલે જે હુડિયામણ અર્થતંત્રની અન્ય અછત ધરાવતી વસ્તુઓની આયાત કરવામાં ઉપયોગી થાય છે. એટલે આપણે અહીંયા જોઈએ કે આપણી આયાતો પ્રમાણ વધારે છે એટલે નિકાસો આપણે વધારીએ તો વિદેશી હુડિયામણ આપણને પ્રાપ્ત થાય અને આપણે આવક વધારી અને આયાતો કરી શકીએ. તો અહીંયા 2013-14માં દેશની કુલ નિકાસમાં 2/3 ભાગ ઉદ્યોગ ક્ષેત્રના પ્રયત્નો દ્વારા પ્રાપ્ત થયો છે. અને આ રીતના દેશનું ઉદ્યોગ ક્ષેત્રે અર્થતંત્રમાં પોતાના ઉત્પાદન કાર્ય દ્વારા પ્રજાની જરૂરિયાતો સંતોષે છે. એ ઉપરાંત વધારાના ઉત્પાદન પ્રમાણની નિકાસ દ્વારા વિદેશી હુડિયામણ પ્રાપ્ત કરી પરોક્ષ રૂપે અર્થતંત્રની અન્ય વસ્તુઓની જરૂરિયાતો પણ સંતોષે છે. એટલે આ રીતના નિકાસ આવક પણ આપણને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી અર્થતંત્રનો સમતોલ વિકાસ. તો ઔદ્યોગિક ક્ષેત્રે સમતોલ આર્થિક વિકાસ માટે અને ઝડપી આર્થિક વિકાસ માટે ખૂબ ઉપયોગી છે. દેશના વિકાસ થવાની સાથે લોકોની જે ખેતીજન્ય એટલે કે પ્રાથમિક જે જરૂરિયાતો છે એ માટેની માંગ સર્જવા માટેની આવક ઉપરાંત આવકનો એક ભાગ બચત રૂપે રહેતો હોવાથી લોકોની મોસક અને આનંદ પ્રમાદની જરૂરિયાતોની માંગ વધે છે જે મુખ્યત્વે ઉદ્યોગ દ્વારા પૂરી પાડી શકાય છે. એ ઉપરાંત ઉત્પાદન ક્ષેત્રે સરકાર જાહેર સાહસો સ્થાપી અલ્પવિકસિત અથવા તો પછાત વિસ્તારોમાં પણ રોજગારી અને આવક સર્જી શકતા હોવાથી અર્થતંત્રનો ઝડપી અને સમતોલ વિકાસ થયો છે. એટલે આ રીતના આપણે જોઈએ કે સમગ્ર અર્થતંત્રના વિકાસમાં ઉદ્યોગોનો જે ફાળો છે એ વિશેષ છે. ત્યાર પછી ખેતીનું આધુનિકરણ. તો ખેતી ક્ષેત્રના ઝડપી વિકાસ માટે અને જમીન તેમજ શ્રમની ઉત્પાદકતા વધારવા માટે ખેતીનું જે આધુનિકરણ છે ખૂબ જરૂરી છે. એટલે ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા ખેતી ક્ષેત્રના સહાયક તરીકે નવી ટેકનોલોજીની મદદ પૂરી પાડી શકાય છે. ટ્રેક્ટર, થ્રેસર, સબમર્સિબલ પંપ, જંતુનાશક દવાઓ છાંટવાના યંત્રો આવા આધુનિક સાધનો પૂરા પાડી શકાય છે. તેમજ ઉદ્યોગ ક્ષેત્રે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ વગેરેનું ઉત્પાદન કરી શકાય છે. એટલે સરવાળે આમ આપણે કહી શકીએ કે ઉદ્યોગ દ્વારા અપનાવેલ નવીન ટેકનોલોજીની મદદ દ્વારા ખેતી ક્ષેત્રનો જે વિકાસ છે એ વિકાસ આપણે સૌથી ઝડપી કરી શકીએ છીએ.
ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ અર્થતંત્રનું મજબૂત માળખું. તો અર્થતંત્રનું જે મજબૂત માળખું છે એ સર્જવા ઔદ્યોગિક ક્ષેત્ર ખૂબ જરૂરી છે. એટલે ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા લોખંડ, સ્ટીલ, સિમેન્ટ જેવી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે, જે દેશ માટેની સિંચાઈ યોજનાઓ, રોડ રસ્તા, પુલ વગેરે બાંધકામમાં ઉપયોગી બને છે. એ ઉપરાંત ઉદ્યોગો દ્વારા વાહન વ્યવહારના સાધનો જેવા કે બસ, ટ્રક, રેલવે, વિમાન, કાર, દ્વિચક્રી વાહન આ બધું પણ પૂરું પાડવામાં આવે છે. એટલે અર્થતંત્રનું પાયાનું જે માળખું છે સબળ બને છે. એટલે આ ઉદ્યોગો દ્વારા જ આ બધી વસ્તુઓ આપણને પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત સંરક્ષણના સાધનો, બંદૂક, ગોળીઓ, ટેન્કો, સબમર્સિબલ, સબમરીન એ વગેરેનું ઉત્પાદન પણ ઔદ્યોગિક ક્ષેત્ર કરવામાં આવે છે. એટલે આ બધાનું ઉત્પાદન અહીંયા થાય એટલે આપણે વિદેશથી જે આ બધી વસ્તુઓ મંગાવીએ જ છીએ એનું અવલંબન ઘટે છે અને આપણું અર્થતંત્ર મજબૂત બને છે. એટલું વિદેશી ઉડિયામણ આપણું બચે છે. ત્યાર પછી સામાજિક માળખામાં ફેરફાર. તો ઔદ્યોગિકરણના ઉપયોગથી નવી ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્જન થાય છે, જેમાં શિસ્ત, કઠોર પરિશ્રમ, હરીફાઈ, ટીમવર્ક, સ્વનિર્ભરતા, સાથ સહકાર, સમજૂતી, નવસંશોધન વૃત્તિ, સંસ્થાકીય ક્ષમતા આ બધા ગુણોનો વિકાસ થાય છે. એટલે ઔદ્યોગિકરણને કારણે આ બધું આપણાની અંદર વિકાસ થાય. જ્યારે સામા પક્ષે જે સામાજિક જે માન્યતાઓ છે, અંધશ્રદ્ધા, પ્રારબ્ધવાદ, સંકુચિત માનસિકતા, જળ વલણ, જળ વિચારો આ બધામાં ઘટાડો થાય છે, ફેરફાર થાય છે. લોકો નવા વિચારોથી પ્રેરિત થાય છે અને આત્મનિર્ભર બનવાના પ્રયત્ન કરે છે. અત્યારે જે આપણે ત્યાં આત્મનિર્ભરનો જે કન્સેપ્ટ ચાલે છે એ ઔદ્યોગિક કારણને કારણે જ શક્ય બન્યો છે. એટલે આવા બધા સામાજિક જે ફેરફારો છે એ અર્થતંત્રમાં આવતા હોય છે અને વિકાસ માટે પ્રેરક છે. એટલે ઔદ્યોગિકરણથી સમાજનું આખું માળખું બદલાય છે. સામાજિક માળખાની અંદર બદલાવ લાવવામાં પણ ઉદ્યોગોનો મહત્ત્વનો ફાળો છે. તો આ રીતના આપણે જોઈએ તો અર્થતંત્રની અંદર ઉદ્યોગોનું જે વિશેષ મહત્ત્વ છે એ આપણે જોઈ શકીએ છીએ. હવે આગળનો પોઈન્ટ છે આપણું ઔદ્યોગિક માળખું, સ્ટ્રક્ચર ઓફ ઇન્ડસ્ટ્રીઝ, કે ભારતની અંદર ઔદ્યોગિક ક્ષેત્રેનું આખું જે માળખું કેવું છે. તો ઔદ્યોગિક ક્ષેત્ર આયોજન દરમિયાન વધુ પ્રગતિશીલ રહ્યું છે. ઔદ્યોગિક ક્ષેત્રની વિવિધ સમજૂતી મેળવવા આપણે એના માળખાની સમજૂતી પ્રાપ્ત કરીએ તો માળખાનો વિચાર આપણે અહીંયા કરીએ તો એમાં મૂડીરોકાણ કદના આધારે છે, માલિકીના આધારે અને ઉત્પાદિત વસ્તુના સ્વરૂપને આધારે એમ ત્રણ મુખ્ય ભાગ છે. તો પહેલાં આપણે જોઈએ મૂડીરોકાણ કદના આધારે ઉદ્યોગોના પ્રકાર. તો પહેલાં છે ગૃહ ઉદ્યોગો. ગૃહ ઉદ્યોગ કોને કહેવાય? તો મુખ્યત્વે કુટુંબના સભ્યો અને સાદા ઓજારો વડે વીજળી યંત્રોના ઉપયોગ વગર ખૂબ ઓછા મૂડીરોકાણ વડે ચાલતા ઉદ્યોગને ગૃહ ઉદ્યોગ કહેવાય. એમાં ખાદી ઉદ્યોગ છે, પાપડ બનાવવાનો ઉદ્યોગ, ખાખરા, અગરબત્તી, ચોક, મીણબત્તી આ બધા ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગો છે. એ તમે ઘેર બેઠા ઓછી મૂડીએ સાદા ઓજારે અને ઘરના સભ્યો દ્વારા એવા ઉદ્યોગ સ્થાપી શકાય છે. ત્યાર પછી ટચુકડા ઉદ્યોગો આવે. તો આ પ્રકારના ઉદ્યોગોમાં સંપૂર્ણ શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે, આમાં કોઈ મશીનરીનો ખાસ ઉપયોગ થતો નથી અને કુલ રૂપિયા 25 લાખથી મૂડીરોકાણની મર્યાદામાં ચાલતા ઉદ્યોગોને ટચુકડા ઉદ્યોગો કહેવાય. એટલે 25 લાખ સુધીનું મૂડીરોકાણ તમે કરી શું હોય એવો ઉદ્યોગ તમારો ટચુકડો ઉદ્યોગ કહેવાય. દાખલા તરીકે ધાતુનો ઉદ્યોગ છે, ચામડાના વિવિધ બનાવટનો ઉદ્યોગ, માટીને વિવિધ સાધનો, કલાત્મક ચીજવસ્તુઓ બનાવવાના જે ઉદ્યોગો છે એ આ પ્રકારના ટચુકડા ઉદ્યોગો કહેવાય. ત્યાર પછી છે નાના પાયાના ઉદ્યોગો. તો જે ઉદ્યોગોમાં 25 લાખથી લઈ અને વધુમાં વધુ 5 કરોડ સુધીનું મૂડીરોકાણ કરવામાં આવ્યું હોય એવા ઉદ્યોગો નાના પાયાના ઉદ્યોગો કહેવાય.
માત્ર શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતું હોય અને મોટા ઉદ્યોગોને સહાયક હોય એવા ઉદ્યોગોને જ આપણે નાના ઉદ્યોગો કહેવામાં આવે છે. દાખલા તરીકે ઓજારોનું ઉત્પાદન કરતા, વાહનોનું સમારકામ એટલે રિપેરિંગ કરતા ઉદ્યોગો હોય, વપરાશી વસ્તુનું ઉત્પાદન કરતા ઉદ્યોગો હોય, તો એ બધા છે એ નાના પાયાના ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે મધ્યમ પાયાના ઉદ્યોગો. તો જે ઉદ્યોગોમાં 5 કરોડથી વધુ અને 10 કરોડથી ઓછી મૂડી રોકવામાં આવી હોય અને શ્રમ પ્રધાન અથવા તો મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા હોય અથવા તો બંનેનો ઉપયોગ કરતા હોય એવા ઉદ્યોગોને મધ્યમ પાયાના ઉદ્યોગો કહેવાય. દાખલા તરીકે યંત્રો બનાવવાના ઉદ્યોગો છે, નાના મોટા યંત્રો બનાવતા હોય, રસાયણો બનાવતા હોય, રંગ રસાયણની બધી ફેક્ટરીઓ હોય છે, ઇલેક્ટ્રોનિક સાધનો બનાવતા હોય, તો એવા ઉદ્યોગોને આપણે મધ્યમ પાયાના ઉદ્યોગો કહેવાય. અને ત્યાર પછી છે મોટા પાયાના ઉદ્યોગો, તો જેમાં 10 કરોડથી વધુ મૂડીનો ઉપયોગ થયો હોય અને જે માત્ર મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થયો એટલે આધુનિક યંત્રોનો જ ઉપયોગ દ્વારા એ યંત્રો અને ઉદ્યોગો સ્થપાયેલા હોય, તો એવા ઉદ્યોગોને આપણે મોટા પાયાના ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે રેલવેના સાધનો, મોટા વાહનો બનાવવા, બસ, ટ્રક, ટ્રેક્ટર આ બધા મોટા પાયાના ઉદ્યોગો છે, કાર ને બધું બનાવવાના ઉદ્યોગ, લોખંડની વસ્તુઓ બધી યંત્રો મોટા મોટા યંત્રો બનાવતા હોય, તો એવા ઉદ્યોગો છે એ મોટા પાયાના ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ માલિકીના આધારે ઉદ્યોગો, તો એમાં જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે અને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો સંયુક્ત ને સહકારી. એટલે આપણે જોઈએ તો પહેલાં છે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો, તો જ્યારે ઉત્પાદિત એકમની માલિકી અને સંચાલન સરકાર હસ્તક હોય ત્યારે એ જાહેર ક્ષેત્રનું એકમ ગણાય. દાખલા તરીકે રેલવે, ટેલિફોન ખાતું, ટપાલ આ બધી સરકારની માલિકીના ઉદ્યોગો છે જે જાહેર ક્ષેત્રના ઔદ્યોગિક એકમ તરીકે ઓળખાય છે. એમાં 3 પ્રકારના વર્ગીકરણ કરવામાં આવ્યા છે. એક તો ખાતાકીય ઉદ્યોગો, આગળ આપણે ભણી ગયા છીએ 11મા ધોરણની અંદર કે ખાતાકીય જાહેર નિગમો, સંયુક્ત મૂડી કંપનીઓ, સરકારી કંપનીઓ એના વિશે આપણે અભ્યાસ કરેલો છે. તો એના આધારે આપણે જોઈએ કે ખાતાકીય કે સરકાર કેટલાક ઔદ્યોગિક એકમો પોતાની સીધી દેખરેખ હેઠળ અને એક ખાતા તરીકે ચલાવે છે. આવા એકમોની આવક અને ખર્ચની જોગવાઈ અંદાજપત્રમાં સામેલ કરવામાં આવેલી હોય છે અને એવા ઔદ્યોગિક એકમોને ખાતાકીય એકમો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે રેલવે ખાતું, ટેલિફોન ખાતું, ટપાલ ખાતું, જે ખાતું શબ્દ વપરાય છે એ બધા જ ઉદ્યોગો એ સરકાર ખાતાકીય ઉદ્યોગ દ્વારા ચલાવે છે. ત્યાર પછી છે જાહેર નિગમો, તો જે એકમોની માલિકી કેન્દ્ર કે રાજ્ય સરકારની હોય પરંતુ એનું સંચાલન સ્વતંત્રપણે નિગમ એટલે કોર્પોરેશન દ્વારા કરવામાં આવતું હોય તો એવાને જાહેર નિગમ કહેવાય છે. નિગમના સંચાલન અને નિર્ણય પ્રક્રિયામાં સરકારનો વિશેષ પ્રભાવ છે. ઉદાહરણ તરીકે જીવન વીમા નિગમ છે, ટેસ્ટ ટ્રાન્સપોર્ટ નિગમ જે બસો આપણે ચલાવીએ છીએ, એસટી બસ, એર ઇન્ડિયા, ખાતર ઉત્પાદનને વેચાણ કરતા કેટલાક એકમો છે, ઇફકો, જીએસએફસી, જીએનએફસી આ બધા જાહેર એકમના નિગમો તરીકે ઓળખાય છે. એટલે નિગમ તરીકે કાર્ય કરે છે, જાહેર ક્ષેત્રનો ઉદ્યોગ છે. ત્યાર પછી સંયુક્ત મૂડી કંપનીઓ છે, તો જે એકમનું સંચાલન સરકાર ખાનગી ક્ષેત્રની જેમ પ્રવર્તમાન કંપની ધારા મુજબ કરે છે અને એકમોનો નિશ્ચિત માલિકી હક સરકાર જે તે એકમના શેર બહાર પાડીને લોકો અથવા તો સંસ્થાઓને વેચી અને મૂડી એકઠી કરે છે, આ એકમો સરકારના સીધા અંકુશથી મુક્ત છે. એટલે આવા એકમો એ ખાતાકીય એકમો અને જાહેર નિગમોથી જુદા છે. એનું આખું સંચાલન કંપનીના રૂલ્સ પ્રમાણે થતું હોય છે, કંપની ધારા પ્રમાણે થતું હોય છે અને સંચાલન પણ બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા થતું હોય છે. દાખલા તરીકે હિન્દુસ્તાન મશીન ટૂલ્સ, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન,
એટલે હવે કંપની તરીકે ઓળખાય છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કંપની ઓએનજીસી, પછી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, આ બધા છે એ સંયુક્ત મૂડીની કંપનીઓ તરીકે ઓળખાય છે. તો આ પ્રમાણે જાહેર ક્ષેત્રના ત્રણ પ્રકારના ઉદ્યોગો છે. ત્યાર પછી છે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો. તો જે એકમોની માલિકી અને સંચાલન ખાનગી હોય એવા એકમોને ખાનગી એકમ કહેવાય. એટલે આવા એકમોનું સંચાલન વ્યક્તિગત માલિકીનું કે ભાગીદારી હેઠળનું હોય, દાખલા તરીકે કાર, ટીવી, બૂટ ચંપલ બનાવતા બધા મોટા એકમો છે એ આવા ખાનગી ક્ષેત્રના હોય છે. ત્યાર પછી છે જાહેર ક્ષેત્રના અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો. તો જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાં ચાલતા સંયુક્ત મૂડી એકમો અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો વચ્ચે તફાવત છે. સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો એ જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાં સરકાર ઉદ્યોગોનો માલિકી હક શેર સ્વરૂપે લોકોને અને પેઢીઓને 51%થી વધુ પ્રમાણમાં આપે છે. અને ઉદ્યોગનું સંયુક્ત ક્ષેત્ર હોવા છતાં સરકારના અધિકાર ક્ષેત્રમાં રહે છે. એટલે સરકાર એનું સંચાલન ખાનગી વ્યક્તિ ભલે કરતા હોય અથવા જાહેર વ્યક્તિ કે એની માલિકી લોકોની હોય, પણ સંચાલન ને બધું મોટે ભાગે સરકારનું આપણને જોવા મળે છે. તો આ રીતના સંયુક્ત સાહસો એ આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ કે સહકારી માલિકીના ઉદ્યોગો. તો એની અંદર નાના સીમાંત માલિકીનું શોષણ અટકાવવા અને શ્રમિકોનું શોષણ અટકાવવા, ગ્રાહકોનું શોષણ અટકાવવા અને બધાના લાભ એટલે ભલા માટે મુખ્ય આશયથી કરવામાં આવતી પ્રવૃત્તિઓને સરકારી ક્ષેત્રના ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે. જેમાં જીવન જરૂરી આવશ્યક વસ્તુઓની કેટલીક દુકાનો, દૂધની ડેરીઓ, કેટલીક બેંકો, આ બધાનું સંચાલન એ સહકારી ધોરણે થાય છે. જેમ કે ઇફકો છે, ક્રિપકો, આ બધા ખાતરના કારખાના છે, ઘણી બધી ખાણની મિલો છે, એ બધી સહકારી મિલો છે. અમૂલ ડેરી દૂધનું જે આખું આપણે સંચાલન કરે છે એ ડેરીઓ, અમૂલ છે, સુમૂલ, બનાસ, આ બધી ડેરીઓ છે એ સહકારી ધોરણે ચાલે છે. તો એ સહકારી ક્ષેત્રના ઉદ્યોગો તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. તો આ પ્રમાણે એ માલિકીના આધારે ઉદ્યોગો છે. ત્રીજો પ્રકાર છે ઉત્પાદિત વસ્તુના સ્વરૂપને આધારે ઉદ્યોગો. તો એમાં વપરાશી વસ્તુના ઉદ્યોગો, જે વસ્તુનો લોકોની પ્રત્યક્ષ જરૂરિયાતો સંતોષે છે એવી વસ્તુઓ વપરાશી વસ્તુઓ કહેવાય, કે સીધે સીધી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને આવી વસ્તુનું ઉત્પાદન કરતા ઉદ્યોગોને વપરાશી વસ્તુના ઉદ્યોગો કહેવાય. દાખલા તરીકે ઘી, તેલ, સાબુ, શેમ્પુ, પાવડર, ટૂથબ્રશ, ટૂથપેસ્ટ ને આ બધું બનાવે છે, એ બધા ઉદ્યોગો છે એ વપરાશી વસ્તુના ઉદ્યોગો તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો છે એ અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો. તો જે વસ્તુનું ઉત્પાદન અર્ધ સ્વરૂપનું થાય છે, એટલે કે એવી વસ્તુઓ કે જેનું ઉત્પાદન થયું છે પરંતુ એ સીધી વાપરી શકાતી નથી, હજુ એનો એક તબક્કો બાકી હોય, એવા પ્રકારની વસ્તુઓને મૂડી વસ્તુઓ કહે છે. અને એવા પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરતા એકમોને અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો કહેવાય. દાખલા તરીકે સૂતર, લોખંડના પતરા, યંત્રો, નાના નાના યંત્રોને બધું બનાવે અથવા તો યંત્રોના ભાગો બનાવતા જે ઉદ્યોગો છે એ અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો કહેવાય. તો આ પ્રમાણે ઉત્પાદિત આધારે બે પ્રકાર, વપરાશી વસ્તુના ઉદ્યોગો અને અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે ઔદ્યોગિક ક્ષેત્રનું મહત્ત્વ અને ઔદ્યોગિક જે માળખું છે એ માળખું આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો આ પ્રમાણે ઉદ્યોગોનું જે વર્ગીકરણ અથવા તો ઉદ્યોગોના જે પ્રકારો છે ત્રણ રીતે આપણે જોયા. મૂડીરોકાણ કદના આધારે, ત્યાર પછી માલિકીના આધારે અને ઉત્પાદિત વસ્તુઓના આધારે એ ત્રણ પ્રકારો પડે છે. હવે ઔદ્યોગિક વિકાસ માટે જે સરકારે પગલાં લીધા છે એની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. અસ્તુ.